આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભુજની એન્કરવાલા સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો. સીવી રામનની યાદમાં 28 ફેબ્રુઆરીને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના અનુસંધાને આજે એન્કરવાલા સ્કૂલમાં બાળકો દ્વારા વિવિધ પ્રયોગો તૈયાર કરવામાં આવ્યા હતા. પ્રધાનાચાર્ય શ્રીમતી વર્ષાબેન ઠક્કર, આચાર્ય પ્રિયંકાબેન વૈદ, વર્ષાબેન જોશી, ઉર્વશીબેન ભાટિયા, માલતીબેન ઝાલા, હિનાબેન જોશી, રાજીવ મહેતા, શાળાના ટ્રસ્ટી વ્યવસ્થાપક શ્રીઓ નવીનભાઈ વ્યાસ, શાંતિભાઈ ઠક્કર, ચિંતન રાવલ, સુભાષ જોશી, મેહુલભાઈ શાહ તેમજ વાલીગણ વગેરે આ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. મારું નામ વર્ષાબેન ઠક્કર, અહીં આ વિદ્યાલયમાં પ્રધાનાચાર્યનું દાયિત્વ છે. આપણા વિદ્યાલયમાં દરેક પ્રસંગને અનુરૂપ ઉજવણી બાળકો દ્વારા અહીં કરાવવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવાર હોય, મહાપુરુષોની જન્મજયંતિ હોય વગેરે દરેકે દરેક તહેવારની અહીં બાળકો દ્વારા પ્રત્યક્ષ એની ઉજવણી અને કાર્યક્રમ કરવામાં આવે છે. આવતીકાલે 28 ફેબ્રુઆરી એટલે આપણે એમને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. એના અનુસંધાને આજે વિદ્યાલયમાં આપણા નાના નાના બાળકોએ વિજ્ઞાનના નાના એવા પ્રયોગો કરી અને જે વૈજ્ઞાનિકો છે એની માહિતી પૂરી પાડી છે અને અલગ અલગ વિજ્ઞાનના પ્રયોગો અહીં પ્રત્યક્ષ રજૂ કરીને બતાવ્યા છે. બાળકોને જે અભ્યાસક્રમમાં આવતા હોય છે, બીજું એ લોકો અલગ અલગ એ લોકોની કલ્પના શક્તિ, તર્ક શક્તિનો વિચાર થાય. આજે જે પ્રયોગો જોયા, એ હવા દબાણ કરે છે, જ્વાળામુખીનો પ્રયોગ છે, કઈ પાણીની કેવી કેવી બેઝિક ક્રિયા એનામાં થતી હોય છે કે પ્રકાશનું પરાવર્તન વક્રીભવન થતું હોય છે, એવા નાના નાના પ્રયોગો બાળકોએ ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી અને અહીં બતાવ્યા છે. વિજ્ઞાન તરફની જે દ્રષ્ટિ છે એ લોકોની આમાં નિરીક્ષણ કરવું, એનું પરીક્ષણ કરવું, વિવિધ તર્કો કર્યા, એ પ્રક્રિયાથી શું તારણ નીકળ્યું, કેવી એટલે ખુદ પોતે કરે બાળકો તો જ એને ખ્યાલ આવે છે. આપણે વિજ્ઞાનના પ્રયોગો સમજાવતા હોઈએ છીએ કે આ કરવાથી, આ પ્રવૃત્તિ કરવાથી કે આ પ્રક્રિયા એના ઉપર થાય છે તો શું એનું તારણ નીકળે છે, તો એ લોકોએ પોતે જ કરી જોયું અને એમને પ્રત્યક્ષ અનુભવ કર્યો કે કઈ રીતે આ પ્રયોગો કરાવીએ છીએ. આજે 8મા 7મા 8મા ધોરણના 17 બાળકો આ પ્રયોગમાં જોડાયેલા છે.